પાલનપુર તાલુકાના પોલીસે કાળોદરથી વેપારી અને તેમના મિત્રનું કારમાં અપહરણ કરનાર શખ્સોને ઝડપી પાડ્યા છે. ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી, જેમાં હ્યુમન સોર્સ અને મહેસાણા જિલ્લા પોલીસની મદદથી આખરે ભીમપુર સતલાસણથી ત્રણ આરોપીઓને સુલેમાની પથ્થર સાથે ઝડપી અપહૃત અને બંને શખ્સોની તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. અપહરણ કરતા ત્રણ શખ્સો ઝડપાયા છે. કળોદરથી વેપારી અને તેના મિત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. સુલેમાનની પથ્થરોનો સોદો ન થતા કર્યું હતું અપહરણ. ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અપહરણ કરતા ત્રણ શખ્સોની અટકાયત કરી છે. માત્ર ગણતરીના જ કલાકોમાં પોલીસે અપહરણ કરનારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુલેમાની પથ્થર સાથે ઝડપી પાડી અપહૃત બંને શખ્સોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. મહત્વનું છે કે જેમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમોની તપાસ કરવા માટે મોકલી હતી, જેમાં હ્યુમન સોર્સ અને મહેસાણા જિલ્લાના પોલીસની મદદથી આખરે ભીમપુર સતલાસણાથી ત્રણ આરોપીઓને સુલેમાની પથ્થર સાથે ઝડપી અપહૃત બંને શખ્સોને તેમને ચુંગાલમાંથી છોડાવ્યા. અપહરણ કરતા ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. કણોદરા વેપારીએ તેના મિત્રનું અપહરણ કરતા સુલેમાની પથ્થરો સોદા ન કરતા હતું. અપહરણ કરતા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી પોલીસે ભેદ ઉકેલ્યો હતો. ગઈ તારીખ 16/5/2024 રાત્રિના આશરે 1:30 વાગ્યા સમયે આ કામના ફરિયાદી પૂર્વીબેન પોલીસ સ્ટેશન આવીને એમને ફરિયાદ આપેલ કે તેમના પતિ રાહુલભાઈ, જેઓ મહેસાણા ખાતે રહે છે અને પાલનપુર ખાતે તેમનું સાસરુ છે, એટલે પૂર્વીબેન સાથે તેઓ અહીંયા આવેલા અને તેઓ સ્ક્રેપનો ધંધો કરતા હોય, તેમણે ડીલિંગ માટે કાણોદર ગયેલા અને આખી રાત તેઓ રાત્રિના મોડા સમય સુધી ઘરે આવેલ નહીં, જેથી પૂર્વીબેને તેમને જાણ કરતા તેઓ જણાવેલ કે મને વિશ્વજીતસિંહ તથા જીતેન્દ્રસિંહ સુલેમાની પથ્થર વેચવા માટે બોલાવેલ અને તેનું ડીલિંગ થયેલ નહીં, જેથી તેઓએ કહેલ કે તમે અમારો સમય બગાડેલ છે અને અમારી જોડે આ ડીલિંગ કરેલ નથી, તો તેના તમારે 5 લાખ રૂપિયા ફરજિયાત આપવા પડશે તેવું કહી અને સ્વિફ્ટ કારમાં બંને રાહુલભાઈ તથા બરોડાના તેમના એક મિત્ર બંનેને બેસાડી અને અપહરણ કરી જબરજસ્તીથી લઈ જઈ મહેસાણા ખાતે લઈ જાય છે તેવી હકીકત તપાસ દરમિયાન પણ ખુલવા પામેલ છે. આ કામેની યોગ્ય ફરિયાદ તાત્કાલિક નોંધી ઉપરી અધિકારી શ્રીઓ એસપી સાહેબ શ્રી તથા ડીવાયસપી સાહેબ શ્રી એમને જાણ કરવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી એસઓજી તથા પાલનપુર તાલુકાની પોલીસ તેમજ મહેસાણા પોલીસની મદદ લઈ અને આરોપીઓને આ કામે પકડી પાડવામાં આવેલ છે અને જે જગ્યાએ રાખવામાં આવેલ એ આરોપી બે વિશ્વજીતસિંહ, જીતેન્દ્રસિંહ અને અન્ય એક ઠાકોર આરોપીને ધોરણસર અટક કરી અને તેમને આગળની તપાસ